શ્રી કચ્છી લેવા પટેલ સમાજમાં જ્યારે દીકરીઓના અભ્યાસ માટે ભુજ ખાતે સંસ્કારધામની સ્થાપના કરવામાં આવી ત્યારથી ફોટડી ગામના તથા આફ્રિકામાં વ્યવસાય કરતા ભુડિયા પરિવારનું આર્થિક રીતે મોટું યોગદાન રહેલ છે. ભુડિયા પરિવારના હસમુખભાઈ કાનજી ભુડિયાએ દીકરીઓના અભ્યાસ માટે વિકાસ માટે ખૂબ પ્રયત્ન કરેલ છે. જ્યારે તેઓ ભુજ ખાતે સંસ્કારધામમાં દીકરીઓને મળવા આવતા ત્યારે અભ્યાસ માટેની જે પણ અગવડતાઓ તેમના ધ્યાને ચડી તે અનુસંધાને શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ અંતર્ગત શ્રી સુરજ શિક્ષણ ધામ અને કન્યા રતન ધામની સ્થાપના અને વિકાસ કરેલ આજે અહીં આધુનિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હસમુખભાઈ કાનજીભાઈ ભુડિયાના અવસાનથી અહીં સંકુલમાં અભ્યાસ કરતી દીકરીઓને ખૂબ જ દુઃખ થયેલ છે. અમે સૌ જુદા જુદા ગામેથી અહીં આવ્યા છીએ અને અમે શ્રી કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કાર ધામમાં રહીએ છીએ અને શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યા મંદિરમાં અમે સૌ અભ્યાસ કરી રહ્યા છીએ. 29 ઓગસ્ટના અમને સૌને ઓચિંતો એક આઘાતજનક એક સમાચાર મળ્યો કે હસુભાઈ આપણા વચ્ચેથી આજે વિદાય લઈ ચૂક્યા છે. અમ સૌ અકલ્પનીય છે આ બાબત અમારા માટે. અમે સૌ વિચાર્યું પણ નહોતું કે આવી બાબતનો સામનો અમને કરવો પડશે. હસુભાઈ આજે અમ સૌ વચ્ચેથી આજે વિદાય લઈ ચૂક્યા છે તે અમને ખૂબ જ આઘાતજનક લાગે છે. અને તેઓ કચ્છના ફોટડીના તેઓ વતની છે. તેઓ ભારતમાં જ નહીં પરંતુ મુંબાસામાં પણ પોતાની સહાય આપી રહ્યા છે. તેઓ બધા જ માટે ખૂબ જ મદદરૂપ બની રહ્યા છે અને સૌ માટે સારી સગવડો બધી પૂરી પાડી રહ્યા છે. અને અમારા જે આધાર હતા તેઓ આજે અમને છોડી અને જતા રહ્યા છે. અમે આજે નિરાધાર બની ગયા છે. ડિસેમ્બર 2023ના આ સંકુલના લોકાર્પણ વખતે જ્યારે હસમુખભાઈ અમારી વચ્ચે આવ્યા હતા ત્યારે હું જ એ મંચ ઉપર બોલ્યું હતું કે હા હું લાડલી ચાગલી છું ઢીંગલી હસુભાઈ તણી. અમારા એવા શબ્દો સાંભળી હસુભાઈ તેના બીજા જ દિવસે અમને જાહેરાત કરી હતી કે અહીંયા જે હજારો દીકરીઓ જે પણ ભણશે એ દીકરીઓ વિના મૂલ્યે એક જ ટોકનમાં એ ભણી શકશે. અહીંયા એ સંસ્કારધામને અમે લગભગ ભાવિશાળ હોસ્ટેલ જેવું જ કહીએ છીએ. એ બહુ વિશાળ છે. એક જ રૂમમાં 3 દીકરીઓ રહીને અભ્યાસ કરી શકે છે. આટલી અત્યધન સુવિધાવાળા અમને ડાઇનિંગ હોલ કે પછી પ્રાર્થનાખંડ આપ્યા છે. આટલી શાળામાં આ શાળામાં એ અમને એક એક વર્ગમાં સ્માર્ટબોર્ડની સુવિધા પણ આપી છે. એમના અમે ઋણી છીએ. 26 જૂનના હસુભાઈના માતા અમને મળવા આવ્યા હતા. અમને રતનધામમાં તે મળવા આવ્યા હતા ત્યારે અમે તેમને કહ્યું હતું કે હસુભાઈને કહેજો એમની લાડલી દીકરીઓ એમને ખૂબ જ યાદ કરે છે અને કહ્યું હતું કે એમની આ લાડલી દીકરીઓ એમની આતુરતાથી રાહ જોઈ રહી છે. અમારી આ ઈચ્છા હતી તે પૂર્ણ થઈ નથી. અમને ખૂબ જ દુઃખ લાગ્યું કે મારા આધાર એવા હસુભાઈ અમારી વચ્ચેથી વિદાય લઈને તે હમણાં ભગવાનના શરણે ગયા છે. અમને તેનું ખૂબ જ દુઃખ છે. માત્ર હસુભાઈએ અમને જ સગવડો પૂરી નથી પાડી પરંતુ તે બધાને જ સગવડ પૂરી પાડતા. અમે એમ કહીએ છીએ કે જેમનું કોઈ નથી એમના માત્ર હસુભાઈ છે. શ્રી કચ્છી લેવા પટેલ સમાજમાં જ્યારે દીકરીઓના અભ્યાસ માટેની શરૂઆત થઈ 1988માં ત્યારથી આ ભુડિયા પરિવાર મૂળે ફોટડી ગામનો વ્યવસાય આફ્રિકા દીકરીઓના સૌપ્રથમ સંસ્કારધામની સ્થાપના કરવામાં આવી ત્યારથી ભુડિયા પરિવારનું આર્થિક રીતે બહુ જ યોગદાન રહેલું છે. સાથે સાથે હસમુખભાઈના પિતા શ્રી કેશવલાલ પ્રેમજી ભુડિયા મુંબાસાથી જ્યારે પણ કચ્છ આવે ત્યારે પોતાના ઘરે પછી જાય સૌ પ્રથમ દીકરીઓને સંસ્કારધામમાં મળવા આવે એટલી લાગણી આ કેશવલાલભાઈ પ્રેમજી ભુડિયાને શ્રી કચ્છી લેવા પટેલ સંસ્કારધામની દીકરીઓ પ્રત્યે હતી. જે હસમુખભાઈના પિતાશ્રીને દીકરીઓ પ્રત્યે લાગણી હતી અને જે રીતે દીકરીઓ માટે એ દાનની સરવાણી વહાવતા હતા એનાથી પણ વિશેષ એમના પુત્ર શ્રી હસમુખભાઈ કાનજી ભુડિયા દીકરીઓ માટે ખૂબ એમની ઈચ્છાઓ દીકરીઓના અભ્યાસ માટે એમના વિકાસ માટે એમણે ખૂબ પ્રયત્નો કરેલા છે. જ્યારે એ સંસ્કારધામમાં આવતા દીકરીઓને મળવા માટે ત્યારે દીકરીઓને રહેવા અને અભ્યાસ માટેની જે કંઈ પણ અગવડતાઓ એમના ધ્યાને ચડી અને એ અનુસંધાને એમણે શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ અંતર્ગત શ્રી સુરત શિક્ષણધામ અને કન્યા રતન ધામની સ્થાપના અને ડેવલપમેન્ટ હસમુખભાઈએ અહીં કરેલું છે. આ જે આખું પ્રિમાઇસિસ છે એ 47 એકરમાં
વિસ્તરિત છે. એની અંદર શ્રી કચ્છીલેવા પટેલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, શ્રી જ્ઞાનવેલી પણ ચાલે છે, શ્રી કચ્છીલેવા પટેલ કન્યા સંસ્કારધામ અને શ્રી કચ્છીલેવા પટેલ કન્યા વિદ્યા મંદિર એ અહીં ચલાવવામાં આવે છે. અતિ આધુનિક રીતે આ આખા સંકુલનું નિર્માણ એકલા હસુભાઈએ એમના હાથે અહીં કરેલ છે. સુવિધાઓની જો વાત કરીએ તો દીકરીઓના અભ્યાસ માટે સૌપ્રથમ હું વિદ્યા મંદિરની વાત કરું તો અહીં એકદમ અદ્યતન ક્લાસરૂમની વ્યવસ્થા એમણે કરી આપેલી છે અને વર્ગખંડની અંદર અત્યારે ડિજિટલ બોર્ડથી દીકરીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. અદ્યતન મલ્ટીમીડિયા હોલની વ્યવસ્થા કરી આપેલી છે. રહેવાના પ્રિમાઇસિસની વાત કરું તો દીકરીઓને રહેવા માટે અહીં આધુનિક હોસ્ટેલ કે જે દીકરીઓ અમારી એમને ફાઇવ સ્ટાર હોટેલ તરીકે જ ઓળખે છે, કારણ કે એટલી આધુનિક રીતે એમણે એ બિલ્ડિંગ વિકસાવી આપ્યું છે કે જેમાં એક રૂમમાં માત્ર ત્રણ જ દીકરીઓ રહે અને એકદમ મોકળાશથી રહી અને પોતાનો અભ્યાસ કરી શકે. એની સાથે સાથે એક પ્રાર્થના હોલ અને ડાઇનિંગ હોલ જે બંને વાતાનુકૂલિત રીતે એમણે કરી આપ્યા છે, બંધાવી આપ્યા છે, જેથી દીકરીઓને કોઈ અગવડતા ન રહે.